કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ છે કોષ રચના અને કાર્ય વિશે વાત કરવાનો છું. પાર્ટ 1 ની અંદર સમજૂતી લઈશું, કોષી શોધ, કોષ વિશેની માહિતી, સજીવોમાં કોષ, કોષનો આકાર અને કોષના કદ સુધીની વાત કરવા માંગુ છું અને જેના આધારે જે 12 પ્રશ્ન છે એ પણ તમને હું સમજાવીશ અને તમે જાતે તે લખશો અને જવાબ શોધશો. તો લઈ લો પાઠ્યપુસ્તક હાથમાં, શરૂઆત કરીએ કોષ રચના અને કાર્ય વિશે. તમને પ્રશ્ન થશે કે કોષ એવળી શું છે, કઈ બલા છે કોષ? સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ કોષ છે. સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. તો કોષ એટલે શું? સજીવ શરીરનું નિર્માણ કોણ કરે છે? કોષની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી? મનુષ્ય શરીર પાસે કેટલા કોષોનું બનેલું હોય છે? એક કોષી સજીવ કોને કહે છે તેના ઉદાહરણ આપશો? બહુકોષી સજીવ કોને કહે છે તેના ઉદાહરણ આપશો? એક કોષી સજીવની દેહધાર્મિક ક્રિયાઓ જણાવો. ખોટા પગ એટલે શું? મનુષ્યમાં રહેલા શ્વેત કણો એકકોષી છે બહુકોષી? કોષના વિવિધ આકારો ક્યાં ક્યાં છે? ચેતાકોષનું કાર્ય જણાવો. અને છેલ્લે કોષ દિવાલ કોને કહે છે એ પ્રશ્નના જવાબ તમારે શોધવાના રહેશે. પાઠ્યપુસ્તક, નોટબુક, પેન્સિલ લઈ લો હાથમાં. જ્યાં જ્યાં અગત્યનું લાગે જવાબ મળી જાય તેને પેન્સિલ વડે અંડરલાઈન કરી નાખશો. તો શરૂ કરીએ કોષ રચના અને કાર્ય વિશેની માહિતી. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કાં તો નિર્જીવ. સજીવ છે એ તેને જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે. સજીવ છે એ ખાઈ શકે છે, પી શકે છે, દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે છે, નિર્જીવ આ ક્રિયાઓ કરી શકતો નથી. ઓકે, બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્ય કરે છે, શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો? તમે કહેશો હા બનાવી શકીએ. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્ય કરે છે જે તમે સૂચિબદ્ધ કાર્ય છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશેની અભ્યાસ કરવાનો છો, જેને આપણે સેલ એટલે કે કોષ કહીશું. તો સજીવનો દેહધાર્મિક ક્રિયા એટલે કે દેહધાર્મિક ક્રિયા ક્રિયાત્મક અને રચનાત્મક એકમ એ કોષ છે, મેં તમને સમજાવ્યું. તો કોષ એટલે શું? તો કે સજીવમાં રહેલો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ઓકે, કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ છીએ. જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ થાય છે, સરસ મજાની બિલ્ડિંગ તૈયાર થાય છે, મકાન તૈયાર થાય છે, તેવી જ રીતે ઈંટોની જોડીની ઇમારતનું જેમ નિર્માણ કરીશું એવી રીતે જે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને સજીવ શરીરનું નિર્માણ થાય છે, એટલે કે સજીવનો જે આકાર છે જોઈ શકીએ છીએ એ અસંખ્ય કોષોનું બનેલું છે. ભાઈ, કોષની શોધ, ડિસ્કવરી ઓફ ધ સેલ વિશેની વાત કરું તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં બુચ નામની વનસ્પતિનો પાતળો છેદ લીધો હતો અને સામાન્ય રીતે જ્યારે એને વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો ત્યારે એને આ વનસ્પતિ છાલનો એક ભાગ છે તેઓએ બુચનો પાતળા છેદથી સૂક્ષ્મદર્શકની મદદથી જ્યારે અભ્યાસ કરતા તેને અસંખ્ય વિભાજિત ખંડો જેવી રચના જોવા મળી અને તેને એનું નામ આપ્યું કોષ. તો બીજો પ્રશ્ન, સજીવની કોષની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી? તો તમે કહી શકો કે રોબર્ટ હુકે 1665માં કોષની શોધ કરી હતી. કોષની શોધ ક્યાં વૈજ્ઞાનિકે મળ્યું? સજીવ શરીરનું નિર્માણ કોણ કરે છે? તો કે કોષ કરે છે, એ પણ તમને મળી ગયું. આગળ જઈશું. અહીંયા આકૃતિમાં તમે એનો જ્યારે ભૂજનો આડો છેદ લીધો ત્યારે તમે જે રચના જોવા મળી એ આપેલી છે. તેઓએ એ પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજિત પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. મુખ્ય પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. તો જ્યારે એને રચના જોઈ ભૂજ નામની વનસ્પતિની એને તેને નામ આપ્યું હતું કોષ. ઓકે, હુક દ્વારા જોવામાં આવેલા આ ખાનામય શરીરની
वास्तव में मृत कोषो था ए सजीव होता मृत्यु पामेला कोषो होता सजीव ना जीवंत कोषो ने वधु सारा माइक्रोस्कोप ने शोध पछी ज जोई शकाय रोबर्ट हुक ना अवलोकन ना लगभग 150 वर्ष पछी कोषो विषे घणी ओछी आछेरी जानकारी हती परंतु आजे पण कोष नी रचना तेमज कार्य विषे नी घणी बधी जानकारी मेळवी लीधी छे आ વધારે વિવર્તન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનોલોજીની મદદથી એ શક્ય બન્યું કોષ ધ સેલ વિશેની વાત કરું ઇમારત માટે ઈંટ તેમજ સજીવમાં કોષ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે બરાબર છે સજીવનો ક્રિયાત્મક અને દેહધાર્મિક એકમ એટલે કે કોષ એવી જ રીતે ઇમારત માટે ઈંટ એક સમાન ઈંટોનો ઉપયોગ થાય પરંતુ ઇમારતનું ડિઝાઇન આકાર અને કદ અલગ અલગ હોય છે તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે પરંતુ બધા સજીવો કોષના જ બનેલા છે આપણું માનવ શરીર છે કોષનું જ બનેલું છે નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે ત્યાર પછી આપણે જોઈએ અહીં ઈંટોની દિવાલ આપેલી છે ને ડુંગળીના છાલની રચના આપેલી છે બંને તમે આકૃતિમાં જોઈ શકો છો મર્ઘ્યુન ઈંડુ એ એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખે સરળતાથી જોઈ શકાય છે કોષ જ છે છતાં આપણે જોઈ શકીએ છીએ સજીવમાં કોષની સંખ્યા આકાર અને કદમાં વિભિન્નતા હોય છે ઓર્ગેનિઝમ્સ શોઝ વેરાઇટીઝ ઇન સેલ્સ નંબર્સ શેપ્સ એન્ડ સાઇઝ વૈજ્ઞાનિકોએ કેવી રીતે સજીવ કોષોનું અવલોકન તેમજ અભ્યાસ કરે તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે કોષની રચનાને વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે અભિરંજક છે એ કોષ દિવાલને અભિરંજિત કરે છે પૃથ્વી પર લાખો સજીવો છે તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે એટલે કે અલગ હોય છે તેમના અંગો આકાર કદ અને કોષની સંખ્યામાં ભિન્નતા હોય છે ચાલો તેમાંથી કેટલાકનો આપણે અભ્યાસ કરીએ તો ચલો હવે આપણે અભ્યાસ કરીએ છીએ કોષની સંખ્યા નંબર્સ ઓફ સેલ વિશેની માહિતી આપી છે શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષની સંખ્યાનો અનુમાન લગાવી શકો ઓકે આ સંખ્યા અબજો ખરબો હોઈ શકે મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે જે રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે જેવો અંગ તેવાના કોષો કોષના જુદા જુદા સમૂહના અનેક પ્રકારના કાર્ય છે તો અહીંયા મનુષ્યનું શરીર આશરે કેટલા કોષોનું બનેલું છે તમે કહેશો અબજો કોષોનું બનેલું હોઈ શકે એક કોષી સજીવ હજી પહોંચ્યા નથી ઓકે એક અબજ એટલે 100 કરોડ થાય અને 1 કરોડ એટલે 100 લાખ થાય ઓકે જે સજીવના શરીર એકથી વધારે કોષના બનેલા હોય તેને બહુકોષી સજીવ કહે છે જે સજીવ જે શરીર છે કે જે સજીવના શરીર એકથી ઓછા એક જ કોષનો બનેલો એક કોષી કહેશું તો પ્રશ્ન છે એક કોષી સજીવ કોને કહે છે કે જે સજીવનું શરીર એક જ કોષનો બનેલો છે બહુકોષી તો એક કરતા વધારે કોષોનું બનેલું શરીર હોય તેને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખીશું એક કોષી સજીવમાં આપણે અમીબા લઈ શકીએ ને બહુકોષીમાં માનવ શરીર એટલે કે માનવ પછી પ્રાણીઓ વગેરેનો સમાવેશ થઈ શકે હવે જોઈએ જે સજીવના શરીર એકથી વધારે કોષના બનેલા હોય છે તેને બહુકોષી સજીવ મલ્ટી સેલ્યુલર સજીવ તરીકે આપણે ઓળખીશું મલ્ટી એટલે બહુ અને સેલ્યુલર એટલે કોષીય નાના સજીવોમાં કોષની સંખ્યા ઓછી હોય છે તેમ છતાં પ્રક્રિયાને કોઈ પણ પ્રકારે પ્રભાવિત નથી કરતા તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષવાળા સજીવનું જીવન પણ એક કોષમાંથી જ શરૂ થયું છે જે એક જ ફલિત અંડકોષ છે ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે તો એકકોષી સજીવની દેહધાર્મિક ક્રિયા જણાવીએ જે બાકી છે મોટા પગ બાકી છે ઓકે
एककोशी सजीवो पण ए बधीज आवश्यक क्रियाओ करे छे जे बहुकोशी सजीवो द्वारा करवामां आवे छे। एककोशी सजीव जेवा के अमीबा खोराकनुं अंतग्रहण करे छे, पाचन करे छे, श्वसन करे छे, उत्सर्जन वृद्धि तेमज प्रजनन पण करे छे। तो तमने नवाई लागशे कि एककोशी सजीवो आ प्रकारनी क्रिया कई रीते करता हशे। बहुकोशी सजीवोमां आ बधा ज कार्यो विशिष्ट कोषोना समूह द्वारा पूर्ण थाय छे। कोषोना समूह पेशीओनुं निर्माण करे छे तथा विभिन्न पेशीओनुं निर्माण छे ए अंग करे छे, एटले के आ रीते आपणा शरीरनी रचना थाय छे। तो अहींया प्रश्न छे के एककोशी सजीवोनी गैरधर्मी क्रियाओ जणावो, तो तेमां तमे जवाब लखी शको के अंतग्रहण एटले के खोराक मेळवानुं कार्य करे छे, पाचन करे छे, श्वसन क्रिया करे छे, उत्सर्जननी क्रिया करे छे, वृद्धि थाय छे अने छेले प्रजनन सुधीनी बधी ज क्रियाओ ते एककोशी सजीवो करी शके छे। ત્યાર પછી આવે છે કોષોનો આકાર, શેપ ઓફ સેલ। તમે જોઈ શકો છો કે અમીબાનો આકાર અનિયમિત છે। વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, તે તેના આકાર સતત બદલતો રહે છે। તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવૃત્તિઓનું અવલોકન તમે કરશો તો જેને આપણે આ વિવિધ પ્રવૃત્તિઓ છે એ જે તેના ખોટા પગો છે। તો ખોટા પગ એટલે શું? અમીબામાં આવેલા ખોટા પગ કોને કહેશો? તો તમે કહેશો કે કોઈ નિશ્ચિત આકાર નથી ધરાવતા એવા અમીબાના સતત આકારમાં ફેરફાર થાય છે અને શરીરમાંથી નીકળતા વિવિધ લંબાઈના પ્રવૃત્તિઓ એ તેના ખોટા પગો છે। ત્યાર પછી આવે છે ખોટા પગો તરીકે ઓળખીશું જે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો। આ પ્રવર્ત છે એ ગતિ કરતી વખતે તેના ખોરાકનું અતિગ્રહણ અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને એ પાછા અદ્રશ્ય થઈ જાય છે। ખોરાક મેળવવા માટેની એક ક્રિયા છે અમીબા, એક્ઝામ્પલ ખોરાક અમીબા છે। અહીંયા ખોરાક પડેલો છે તો એને ખોરાક આ મેળવવું છે ત્યારે આ ખોટા પગો એટલે કે પ્રવૃત્તિ દ્વારા એ તેના સુધી પહેલા પહોંચે છે, અહીંથી સંકોચતો જાય છે, ધીમે ધીમે એ જોડાઈ જાય છે ને આ રીતે અમીબા ખોટા પગ દ્વારા પોતે ખોરાક મેળવી શકે છે, એના પ્રવૃત્તિઓ આગળ વધતા રહે છે। હવે આગળ જઈએ, મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ WBC પણ એક કોષીય સંરચના છે, એટલે કે એક કોષ જ છે, એક કોષનો બનેલો છે, બરાબર છે, જે પોતાનો આકાર બદલી શકે છે। શ્વેતકણો એ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે। અમીબાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, શ્વેતકણનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી કારણ કે એ એક કોષ છે। તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય તેવા સજીવમાં કોષનો આકાર કેવો હશે? ઓકે, બરાબર છે। મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે। અહીંયા તમે એ આકૃતિ જોઈ શકો છો, તમારી સામે આકૃતિ આવેલી છે। રુધિર, સ્નાયુ તેમજ ચેતાકોષોનો આકૃતિ છે। કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે, કેટલાક કોષો લાંબા હોય છે જેના બંને છેડે અણીવાળા પણ હોય છે, તેનો આકાર ત્રાકાકાર છે। ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે, કેટલાક કોષો શાખાવાળા હોય છે જેમ કે ચેતાકોષો। ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેમનું વહનનું કાર્ય કરે છે જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે। તો અહીંયા ચેતાકોષ તમને આપેલું છે આકૃતિમાં। ઓકે, ત્યાર પછી આવે છે શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેનો આકાર પ્રદાન કરે છે? કોષના જુદા જુદા સંગઠકો એક પટલ દ્વારા ઘેરેલા હોય છે। આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીના કોષોને આકાર પ્રદાન કરે છે। વનસ્પતિ કોષમાં તેની વિશેષ એક આવરણ આવેલું હોય છે જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે।
તે કોષોને આકાર તેમજ દઢતા પ્રદાન કરે છે એટલે કઠિનતાપણું આપે છે. બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી નો પોઈન્ટ છે કોષનું કદ, તેની વાત કરીએ. હવે પ્રશ્ન અહીંયા જોઈએ તો ખોટા પણ વિશેની સમજૂતી જોઈએ કે મનુષ્યમાં રહેલા શ્વેતકણો એકકોષી છે કે બહુકોષી, તમે કહેશો એકકોષી. ત્યાર પછી કોષના વિવિધ આકારો ક્યાં છે, તો તમે અહીંયા જોયું કે કોષ લાંબા હોય છે, ગોળાકાર હોય છે, દંડાકાર હોય છે, દ્વિશાખી હોય છે. તો આકાર વિશેની વાત કરી, ચેતાકોષનું કાર્ય તો કે ચેતાકોષ છે એ મગજ દ્વારા જે સંદેશો છે એ સંદેશોનું વહન કરે છે, એટલે કે વહન કરી અને સંકલન તેમજ સહનિયમનનું કાર્ય એ ચેતાકોષ કરે છે. કોષ દિવસ દિવાલ વિશેની વાત તમને અહીં આપી, તો મેં તમામ પ્રશ્નોના જવાબ તમને અહીંયા સમજાવી દીધા છે. આગળ જોઈશું કોષનું કદ વિશેની માહિતી હવે તમને આપી રહ્યો છું. સેન્સ ઓફ સેલ્સ, સજીવમાં કોષનું કદ એક મીટર ના દસ લાખમાં ભાગનું છે, એટલે કે માઇક્રોમીટર અથવા તો માઇક્રોન જેટલું છે, એટલું બધું નાનું છે. અથવા તો કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે, પરંતુ મોટા ભાગના કોષ અત્યંત સૂક્ષ્મ હોવાથી નરી આંખે આપણે જોઈ શકતા નથી. તેને માઇક્રોસ્કોપ વડે જ અથવા તો વિવર્ધન કરીને જોવા આવશ્યક છે. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર જેટલું છે, જે બેક્ટેરિયલ કોષ તરીકે ઓળખીશું. સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે, તેનું કદ 170 mm થી 130 mm જેટલું હોય છે. કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી, એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષ ઉંદરના કોષથી મોટા હોય. કોષના કદનો સંબંધ તેના કાર્ય સાથે સંકળાયેલો છે. ઉદાહરણ તરીકે ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ સાથે હોય છે, તે ઉર્મી વેગના સ્થળાંતરનું એટલે કે વહનનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મુદ્દાઓ છે કોષના કદ સુધીના એ પૂર્ણ થાય છે, એટલે કે ભાગ એકની અંદર આપણે આ બધું જ સારી રીતે સમજી ગયા. નેક્સ્ટ પાર્ટમાં આપણે જઈશું. આવજો, બાય બાય. વર્ગમાં ચાલવાના પ્રશ્ન લખવાના ભૂલશો નહીં.